हेलो फ्रेंड्स, केम छो? तमारू स्वागत छे हिनारायणीस किचन मां। तो आजे आपणे बनावीशुं बास्केट चाट। कोई पण जातना मोल्ड वगर एकदम खस्ता तैयार थती आ चाट झटपट बनी जाय छे। अने साथे आपणे स्पेशल ग्रीन चटनी बनावाना छीए, तो वीडियोने एंड सुधी जोता रहेजो। अने जो हजी सुधी तमे मारे चेनलने सब्सक्राइब न करी होय तो करी लेजो, बाजूमां आपेली घंटी दबावी देजो जेथी करीने नवा नोटिफिकेशन मळता रहे। तो चलो शुरू करीए। तो सौथी पहेला आपणे बास्केट माटेनो लोट बनावी देशुं। तो तेना माटे मैं अहीं मेंदो लीधेलो छे। हवे तेमां आपणे स्वाद प्रमाणे मीठू एड करी देशुं। अहीं जो तमारे अजमो के पछी जीरुं एड करवुं होय तो पण करी शकाय छे। मैं कंई एड नथी करेलुं, मात्र मीठू जे एड करेलुं छे। तो हवे तेमां आपणे थोड़ुं मोण एड करी देशुं। अहीं कोई माप नथी, मात्र आ रीते तेल एड करी देवानुं अने बधी वस्तुने मिक्स करी लेवानी। एकदम सरस एवुं मिक्स थई जाय જ્યારે તેલ અને લોટ બે બંને સરસ એવું મિક્સ થઈ જાય, ત્યારબાદ આ રીતે હાથની મદદથી મુઠ્ઠી વાળીને ચેક કરી લેવાનું। જો એકદમ સરસ રીતે મુઠ્ઠી વળતી હોય, મતલબ કે એકદમ મુઠ્ઠી ફાટ લોટ થયો હોય, તો આપણી જે ચાટ છે, ચાટની પૂરી છે, તે એકદમ સરસ એવી તૈયાર થશે। તો આ રીતનો લોટ આપણે કરવાનો છે। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે અહીંયા લોટને સરસ એવો બાંધી લેશું। તમે અહીંયા કાળા મરીનો પાવડર પણ એડ કરી શકો છો, તેનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે। તો થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે સેમી સોફ્ટ ડો બનાવવાનો છે। તો એકદમ ન તો એકદમ કઠણ કે ન તો એકદમ ઢીલો એવો લોટ બનાવીને તૈયાર કરી દેવાનો છે। લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું તેલ એડ કરીને સરસ એવો કૂણવી લેશું અને આ લોટને આપણે થોડીવાર માટે રેસ્ટ આપવાનો છે। તો ઢાંકીને તેને આપણે 10-15 મિનિટ ઓછામાં ઓછો રાખવો, નહીં તો તમારી પાસે જો ટાઈમ હોય તો 1.5 કલાક માટે પણ રાખી શકાય, જેથી કરીને લોટ કૂણો થઈ જશે। હવે તેને સાઈડમાં કરીશું, ત્યાં સુધીમાં કૂણો થાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લેશું। તો તેના માટે મિક્સર જારમાં મેં થોડા ફુદીનાના પાન, થોડા ડાળખા સાથે જ કોથમરીના પાન લીધેલા છે, તેમાં 2-3 તીખા લીલા મરચાં, થોડું 1/4 ચમચીથી થોડું ઉપર એવું સંચળ પાવડર, થોડું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ચપટી જેટલી હિંગ એડ કરીશું। હિંગ એડ કરવી ઓપ્શનલ છે। તો હવે તેમાં આપણે 1/4 ચમચી જેટલો ચાટ મસાલા પાવડર એડ કરીશું અને 1-1.5 લીંબુનો રસ, જેવું તમારે ખટાશ જોઈએ એ રીતે એડ કરવું। મેં અહીંયા 1-1.5 લીંબુનો રસ લીધેલો છે। હવે તેમાં 1 ઇંચ જેટલો આદુ ના ટુકડા એડ કરી દેશું અને તેમાં આપણે 2-3 આઈસ ક્યુબ એડ કરીશું। આઈસ ક્યુબ એડ કરવાથી તેનો જે ચટણીનો ગ્રીન કલર જળવાઈ રહે છે। જો તમારી પાસે આઈસ ક્યુબ ન હોય તો ઠંડુ પાણી પણ એડ કરી શકાય। તો હવે તેમાં આપણે થોડું પાણી એડ કરીને મિક્સર જારનું ઢાંકણ ઢાંકીને આપણે તેને એકદમ ફાઇન એવી પ્યુરી કરી લેશું। તો આપણી જે ગ્રીન ચટણી છે સ્પેશિયલ, તે તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો તેનો કલર એકદમ ડાર્ક ગ્રીન કલરનો આવેલો છે। તો હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું। ઘણા લોકો આમાં શેકેલું જીરું પણ એડ કરતા હોય છે, તો તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી દેવું। હવે ત્યારબાદ આપણે સ્ટફિંગની તૈયારી કરી લેશું। તો મેં અહીંયા બાફેલા બટાકા, બાફેલા ચણા લીધેલા છે, તે રાખેલા છે એક બાઉલમાં। તેમાં આપણે લાલ મરચું પાવડર અને મીઠું એડ કરી દેશું। અહીંયા તમારે સંચળ પાવડર એડ કરવો હોય તો પણ કરી શકાય, ચાટ મસાલો એડ કરવો તો પણ કરી શકાય, અને જે આપણે ગ્રીન ચટણી છે બનાવેલી જેવો તે એડ કરવી હોય તો પણ કરી શકાય, તેનાથી થોડો સરસ એવો ટેસ્ટ આવશે। પણ મેં અહીંયા એકદમ સિમ્પલ રાખેલું છે અને તેમાં થોડા કાપેલા લીલા ધાણા ભાજી એડ કરીને સરસ રીતે મિક્સ કરી દેશું। બટેકા થોડા મેશ કરી દેવા, જેથી કરીને તેનો ટેસ્ટ સારો આવશે। હવે તેને સાઈડમાં રાખીશું અને જે આપણો લોટ છે તે એકદમ રેસ્ટ થઈને કૂણો થઈ ગયો છે, તો તેને થોડો મસળી લેશું અને તેને સાઈડમાં કરી દેશું। ત્યારબાદ પાટલો લઈને તેમાં થોડો એવો લૂવો લેશું અને તે લૂવાને એકદમ મસળીને સરસ એવું ગોળ બનાવીને તેની એક મોટી એવી રોટલી બનાવી દેશું। આ મેંદાનો લોટ છે એટલે જલ્દીથી પોળો થતો નથી, સંકોચાઈ જવા લાગે છે, તો સરસ રીતે આપણે ન તો બહુ જાડી કે ન તો બહુ પતલી એવી આપણે બહુ મોટી એવી પૂરી બનાવી લેવાની છે। કોઈ શેપનો આવે તો ચાલે, કોઈ પણ જાતનું, પણ એકદમ સરસ એવી મોટી તૈયાર કરી લેવાની। હવે આ રીતનું કોઈ પણ એક વાટકો લઈને આ રીતની આપણે બે એક જ સરખી થાય એવી પૂરી તૈયાર કરી લેશું અને સાઈડનો જે લોટ છે તે કાઢી લેશું। હવે જે ફરતી કોર હોય છે તે સંકોચાઈ જાય છે, એટલે આ રીતે મેં હાથની મદદથી તેને સરસ એવી પ્રેસ કરી લીધેલી છે, જેથી કરીને તે એકદમ સરસ ફ્લેટ થઈ જાય। હવે એક ફોકની મદદથી આપણે તેમાં હોલ કરી દેશું, નહીંતર જ્યારે તે તળાશે તો તેમાં આપણે બબલ થવા લાગે એટલા માટે।
હવે કોઈપણ એક આ રીતનો ગ્લાસ લેવાનો, ગ્લાસ નીચેથી ફ્લેટ હોય એ રીતનો લેવાનો, જેથી કરીને જે આપણો ચાટની બાસ્કેટ છે તે એકદમ સરસ એવો શેપમાં લાગે। તો આ રીતે ગ્લાસને પૂરીની વચ્ચે રાખીને તેની ફરતે પૂરીને સૌથી પહેલાં લગાવતું જવાનું, ત્યારબાદ ઉપર લઈને આ રીતે પૂરીને સરસ એવું તેમાં પ્રેસ કરતું જવાનું। કોઈ પણ વસ્તુ તેલ કે કંઈ લગાડવાની જરૂર નથી તો પણ આપણું બાસ્કેટ તરત જ નીકળી જશે। તો આ રીતનું ગ્લાસમાં આપણે ફરતી બાજુ તેને લગાવી દેવાની છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કરતું જવાનું છે। થોડું થોડું સ્ટ્રેચ કરશો તો પણ ચાલશે। જો તમારે ક્યાંય જાડું એવું રહી ગઈ હોય પૂરી તો તમે આ રીતે સ્ટ્રેચ કરતા જઈને, અને જો ક્રીઝ પડે તો ત્યાં તમે થોડું એવું પ્રેસ કરશો તો સરસ એવી તે ફ્લેટ થઈ જશે। તો આ રીતે આપણે પ્રેસ કરીને એકદમ સરસ એવું બાસ્કેટ જેવો શેપ આપી દેશું। હવે મેં સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું, તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ જે બાસ્કેટ છે તેને કરવાનું છે। તો ગ્લાસને આ રીતે કોઈ પણ સાણસીની મદદથી આપણે જાળીને રાખશું અને તેને થોડી વાર માટે તેલમાં અંદર ડૂબાડેલો રાખવાનો, જેથી કરીને જે બાસ્કેટ છે તે ઓટોમેટિક તે તરત જ ગ્લાસને છોડી દેશે અને એકદમ જે બાસ્કેટ જેવો શેપ આવી જશે। કોઈ પણ વસ્તુ કંઈ અડાડવાની જરૂર નથી, તરત જ ઇઝીલી નીકળી જાય છે અને એકદમ સરસ એવો શેપ તે લઈ લે છે ગ્લાસનો। તો આ રીતે આપણે બધા બાસ્કેટને તૈયાર કરી લેશું। બહુ જ ઇઝી છે, ઝટપટ તૈયાર થઈ જાય છે અને એકદમ ખસ્તા તૈયાર થાય છે। ઓછી મહેનતમાં જાજા એવા બાસ્કેટ તૈયાર થાય છે। અને આ રીતના જો મેં અહીંયા 1 થી 1.25 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો હતો તો તેમાં આપણે 10 થી 12 જેટલા બાસ્કેટ બનીને તૈયાર થઈ જાય છે। અને આ બાસ્કેટ થોડા એવા થીક બને છે જેથી કરીને એકદમ ખાવામાં ટેસ્ટી બને છે અને તે જલ્દીથી પોચા થઈ જતા નથી, માની મતલબ કે તમે જ્યારે ચાટની અંદર ચટણી એડ કરો તો પણ તે પોચા નથી થઈ જતા, એટલે આ એનો બહુ સારો એવો બેનિફિટ છે। તો હવે આ જે બાસ્કેટ છે તેને બંને સાઈડ ફેરવતા ફેરવતા તેને ગોલ્ડન બ્રાઉન કલરના કરી લેશું અને એક વખત સરસ એવા તળાઈ જાય ત્યારબાદ તેને આપણે બહાર કાઢી લેશું। પણ ખાસ ધ્યાન રાખવાનું કે તેલ જે છે તે મીડિયમ ફ્લેમ ઉપર જ હોવું જોઈએ। તો આ રીતના આપણા બાસ્કેટ તળાઈને તૈયાર થઈ ગયા છે। તો તમે જોઈ શકો છો એકમાં જે હોલ ઓછા પડેલા છે ફોકની મદદથી, જે આપણે હોલ પાડેલા તે ઓછા પડેલા છે, તો તે ત્યાંથી ફૂલાઈ જાય છે। તો આ રીતે આપણે બધા બાસ્કેટને તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો આપણા બાસ્કેટ કેટલા સરસ તૈયાર થઈ ગયા છે। તમે એક વખત આ રીતના બાસ્કેટ બનાવીને તૈયાર કરજો, બહુ ટેસ્ટી બને છે, મોઢામાં મૂકશો ને ત્યાં તો એકદમ રવો રવો થઈ જશે, એટલા ટેસ્ટી બને છે। તો હવે તેને આપણે ગાર્નિશિંગ કરી લેશું, તેમાં થોડું બટાકા અને ચણાનું જે સ્ટફિંગ છે તે એડ કરી દેશું, તેમાં જે આપણી ગ્રીન ચટણી જે ચાટની સ્પેશિયલ ચટણી બનાવેલી છે તે એડ કરી દેશું, ત્યારબાદ ગોળ આમલી ખજૂરની ચટણી એડ કરીશું। તો આ રેસીપી મારી ચેનલ પર આપેલી છે, ત્યાં જઈને તમે ચેક કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં ગળ્યું દહીં એડ કરીશું, ત્યારબાદ તેમાં આપણે જે બારીક કાપેલી ડુંગળીને એડ કરી દેશું, ત્યારબાદ મેં અહીંયા મસાલા સીંગ લીધેલી છે તે પણ એડ કરીશું અને ત્યારબાદ આપણે તેમાં ઉપર એકદમ બારીક એવી જે નાયલોન સેવ આવે છે તે મેં એડ કરેલી છે, ત્યારબાદ આપણે ગળ્યું દહીં, ગ્રીન ચટણી અને આમલીનું ચટણી ઉપરથી એડ કરી દેશું। અહીંયા તમારે જો દાડમના દાણા એડ કરવા હોય તો પણ કરી શકાય, બહુ ટેસ્ટ સારો આવશે। તો તૈયાર છે આપણી બાસ્કેટ ચાટ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે ને, બહુ ટેસ્ટી બને છે। એક વખત બનાવજો અને મને કમેન્ટ જરૂરથી કરજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી। ઉપરથી ફ્રેશ લીલા ધાણાભાજી પણ એડ કરી શકાય છે અને બીટ પણ ખમણીને એડ કરી શકાય છે। તો એક વખત જરૂરથી મારી રેસીપી ટ્રાય કરજો। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।